હેલો फ्रेंड्स आई એમ રાઠન ઋતુરાજન વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ પાઠશાળા ટુ ડી વી વી લર્ન સ્ટાન્ડર્ડ નાઇન્થ યુનિટ નંબર વન વિચ નેમ ઇઝ ચિત્તાસ ટીયર્સ એટલે કે આજે આપણે ધોરણ નવમાં અંગ્રેજીમાં પ્રથમ યુનિટ છે જેનું નામ છે ચિત્તા ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ તો તેનો અભ્યાસ છે કરીશું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવું યુનિટ છે જેમાં ચિત્તા વિશેની ખૂબ જ સરસ સુંદર માહિતી દર્શાવેલી છે તેમજ ખૂબ જ સરસ સુંદર મજાની સ્ટોરી છે જેનું અહીંયા વર્ણન છે એ થયેલું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્તા ટીયર્સ છે તેની ઉપર એક બુક પણ લખાયેલી છે જે ખૂબ જ સુંદર છે તો તેનું અહીંયા એક સ્ટોરી રૂપે વર્ણન કરવામાં આવ્યું છે તો આજે આપણે તેનો અભ્યાસ છે એ કરીશું તો સૌ પ્રથમ છે લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સીટિંગ અન્ડર અ ટ્રી હિઝ નેમ વોઝ એડી હિ શો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝીંગ ઇન ધ ગ્રીન મીડો એટલે કે લોંગ લોંગ અગો અ ઝૂલુ હન્ટર એટલે કે કેટલાય સમય પહેલાં ઝૂલુ હન્ટર તો અહીંયા છે હન્ટર હન્ટર એટલે કે શિકારી અને ઝૂલું એટલે કે તેમની એક પ્રજાતિ છે તો ઝુલુ નામનું જે શિકારી છે તે એક ઝાડ નીચે બેઠો હોય છે સિટિંગ અંડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે બેઠો હતો હીઝ નેમ વોઝ એડી એટલે કે તેનું નામ ઈદી હતું હી વોઝ અ લાર્જ હર્ડ હી શો અ લાર્જ હર્ડ ઓફ ગ્રેઝિંગ ઇન ધ ગ્રીન મિડ એટલે કે તેણે હરણના એક મોટા છૂન અથવા ટોળાને લીલાછમ ઘાસના મેદાનમાં ચડતું છે એ જોવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે ઝુલુ હન્ટર વિશે વાત કરીએ કે ઝુલુ હન્ટર છે તે સાઉથ આફ્રિકાની પ્રજાતિ છે તો અહીંયા નીચે આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે તેમનો પહેરવેશ છે તથા તેમના હાથમાં છે તે હન્ટ એટલે કે શિકાર કરવા માટે તેઓ લાકડી રાખે છે સાથે તથા ઝુલુ નામની જે પ્રધાતિ છે તેનો અહીંયા ઉલ્લેખ છે કરવામાં આવેલો છે તો અહીંયા જે એક સિકા ઘણા સમય પહેલાં એક શિકારી હોય છે તેનું નામ છે એડી તો એડી છે તે પોતે એક વૃક્ષની નીચે બેઠો હોય છે તથા હી શો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો એટલે કે હરણનું જે ટોળું હોય છે તે પોતે લીલાછમ ઘાસના મેદાનમાં ચડી રહ્યા હોય છે ડીયર એટલે કે હરણ હડ એટલે કે ટોળું ગ્રેઝિંગ એટલે કે ચરવું હી સેટ ટુ સેલ્ફ એટલે કે તે પોતાની જાતને કહે છે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ એટલે કે આ જે હરણ છે તે ખરેખર ખૂબ જ અદ્ભુત છે વન્ડરફુલ એટલે કે અદ્ભુત તો આ જે હરણ છે તે ખૂબ જ અદ્ભુત છે પરંતુ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે રન એટલે કે દોડવું કેચ એટલે કે પકડવું આઈ હેવ ટુ રન અલૉટ ટુ કેચ વન ઓફ ધેમ એટલે કે તેમાંથી કોઈ પણ એકને પકડવા માટે મારે ખૂબ જ છે એ દોડવું પડશે કાન્ટ થેર બી અન ઇઝી વે ટુ ગેટ વન એટલે કે તેને પકડવા માટે કોઈ એક સહેલો રસ્તો ન હોઈ શકે આ જે છે તે વાક્ય પોતે પોતાની જાતને કહે છે હી સેટ ટુ હિ સેલ્ફ એટલે કે તે પોતાની જાતને કહે છે તો સામાન્યપણે આપણને ખ્યાલ છે કે હરણ છે એ ખૂબ જ વધારે ઝડપથી છે દોડી શકે છે હરણને પકડવું છે એ ખૂબ જ મુશ્કેલ હોય છે જેવી રીતે ધીરે ધીરે આપણે હરણ પાસે જઈએ તે ખૂબ જ ઝડપથી દોડે છે દાખલા તરીકે કોઈ પણ આપણે જંગલમાં મુલાકાતે ગયા હોય ફરવા માટે તો ત્યાં આપણે જોઈએ તો હરણ છે તે ચડી રહ્યા હોય છે તો આપણે દૂરથી નીકળીએ તો પણ તેનો અવાજ છે એ આવી જતા હરણ છે એ ખૂબ જ ઝડપથી દોડે છે તો અહીંયા છે તે ઝુલુ હન્ટર જેનું નામ છે એડી તે પોતે એક ટ્રી એટલે કે વૃક્ષ નીચે બેઠો હોય છે તથા તે જે હરણનું ટોળું ઘાસ ચડી રહ્યું હોય છે તે જુએ છે અને તે વિચારે છે કે આ હરણમાંથી મારે એકને પકડવો હોય તો મારે ખૂબ જ છે એ દોડવું પડશે આના માટે કોઈ પણ સરળ રસ્તો નથી તેવું તે પોતે વિચારે છે અને પોતાની જાત સાથે વાત કરે છે ત્યારબાદ આગળ સડનલી હી શો અ ફિમેલ ચિત્તા ક્રેવલિંગ સાયલેન્ટલી ક્લોઝ ટુ ધ ગ્રેઝિંગ એનિમલ સડનલી સડનલી એટલે કે એકાએક અથવા તો અચાનક તો અચાનક તે પોતે છે એ માદા ચિત્તાને જુએ છે જે ક્રાવલિંગ સાયલેન્ટલી ક્લોઝ ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એટલે કે માદા ચિત્તા છે તે ચરતા પ્રાણીઓ એટલે કે જે હરણ જે ચરી રહ્યા છે તેમની તરફ છે ચૂપચાપ સરકતી રીતે જઈ છે જાય છે ક્રેવલિંગ એટલે કે સરકતી ધીરે ધીરે તો અહીંયા છે એ ક્રેવલિંગ શબ્દ મળે છે તો ક્રેવલિંગ એટલે વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે સરળતા દાખલા તરીકે આપણે સાપ જોયો હશે તો સાપ આપણને ખ્યાલ છે કેવી રીતે જમીન ઉપર ધીરે 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 સરકીને જાય છે જરા પણ અવાજ આવતો નથી તેવી જ રીતે માદા ચિત્તા છે તે પોતે જે આ ગ્રીન એટલે કે આ જે લીલા ઘાસના મેદાનોમાં જે હરણ ચડી રહી હોય છે ત્યાં છે એ જાય છે ધેન્સી લિફ્ટ એન્ડ કોટ અ અડીયર ત્યાં જઈને તે પોતે છે ત્યારબાદ છે તે પોતે જાય છે અને હરણને પકડે છે લિફ્ટ એટલે કે કૂદવું અથવા તો કૂદકો મારવો તો તે જે માદા ચિત્તા છે તે હરણની પાસે ધીરે ધીરે સરકીને જાય છે અને ત્યાં કૂદકો મારીને કોટ ડિયર કોટ એટલે કે પકડવું તેમાંથી એક હરણ છે તેને પકડી પાડે છે આફ્ટર સમટાઇમ્સ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધી બસ ધે ઓલ એન્જોય ધય મિલ એટલે કે ત્યારબાદ છે તે હરણને કૂદીને પકડી પકડી પાડે છે ત્યારબાદ થોડી વારમાં તેના જે બે બચ્ચા છે તે બસ બસ એટલે કે ઝાડી ઝાડીમાંથી બહાર આવે અને તેઓ સૌએ પોતાનું તેમનું જે ભોજન મિલ મિલ એટલે કે ખોરાક ભોજન છે તે માણ્યું તો અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે હરણનું ટોળું છે તે પોતે ગ્રીન મેડો એટલે કે લીલા ઘાસના મેદમાં ચરી રહ્યા છે ત્યારબાદ છે ક્રાવલિંગ એટલે કે ધીરે ધીરે જે માદા ચિત્તા છે તે હરણ પાસે જાય છે અને લિફ્ટ એન્ડ કોટ ડિયર એટલે કે કૂદકો મારીને હરણને છે એ પકડી લે છે તો આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે માદા ચિત્તા છે તે હરણને પકડી લે છે આફ્ટર સમટાઈમ્સ હ ટુ યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધી બસ ધે ઓલ એન્જોય ધેર મિલ અને થોડીક ક્ષણો બાદ તેના જે બે બચ્ચા હોય છે તે બહાર આવે છે અને તે ત્રણેય લોકો છે તે સરસ મજાનું જે એન્જોય ધેર મિલ એટલે કે તેનો જે ખોરાક છે તેનો આનંદ છે એ ઉઠાવે છે ત્યારબાદ આગળ એડ ઇઝ આઇટ બ્રાઇટન ધી પાર્ક વિથ એન આઈડિયા હી એન the cubs. એટલે કે એડીની જે આંખો છે તે ચમકે છે તે ચમક આવે છે બ્રાઇટ એટલે કે ચમકાવવી એડ ઇઝ આઈઝ બ્રાઇટન ધીસ પાર્ક વિથ એન આઈડિયા હી એન વિ ધ કબ્સ એટલે કે એડીની જે આંખો છે તે ચમકે છે અને તેને એક યુક્તિ એટલે કે આઈડિયા છે એ આવે છે હી એન ધ કબ્સ એનવી એટલે કે અદેખાય અથવા તો ઈર્ષા થવી હે એનવી ધ કબ્સ એટલે કે તેને છે તે જે બચ્ચા હોય છે તેની ઉપર અદેખાય એટલે કે ઈર્ષા થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ માણસનો સહજ સ્વભાવ છે કે ઈર્ષા છે તે દરેક માણસમાં હોય જ છે અને કોઈ પણ સારા વ્યક્તિને કે કોઈ પણ સારી વસ્તુ આપણે જોઈએ તો આપણને છે તે ઈર્ષાથી ઈચ્છાય છે તેવી જ રીતે અહીંયા એડી છે તેને આ જે બંને બાળકો જે બચ્ચા હોય છે ચિત્તાના તેની ઉપર ઈર્ષા થાય છે કેન આઈ બી લક્કી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ એટલે કે હું આ રૂપાળા સુંદર બચ્ચા માફક હું નસીબદાર હોઈ શકું ખરો ધે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ એફર્ટ એટલે કે પ્રયત્ન એટલે કે તેમને કોઈ પણ શ્રમ કામ વિના તેમનો ખોરાક છે એ મળી ગયો કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર હી થોટ એટલે કે તેમને કોઈ પણ શ્રમ વિનાનો ખોરાક છે એ મળી ગયો તો તેમની મા જેવી શિકારી હોય તો મારે તેઓ વિચાર છે કરવો જોઈએ એટલે કે એડી છે એ પોતે વિચારે છે કેન આઈ આ હંટર લાઈક દેન મધર એટલે કે મારે તેમની મા જેવી શિકારી હોય તો એ થોડે કે તે છે એ વિચારે છે તો અહીંયા છે તે એડી એવું વિચારે છે કે જે યંગ કબ્સ એટલે કે જે બચ્ચા હોય છે તેમને તૈયાર માલે પોતાનો જે ખોરાક છે એ મળી જાય છે કંઈ પણ કામ કરવું પડતું નથી તેમની માતા છે તે આવે છે હરણનો શિકાર કરે છે ત્યારબાદ ત્રણેય લોકો છે તે પોતાનું સરસ મજાનું ફૂડ ખોરાક છે તેનો આનંદ જઈ ઉઠાવે છે તો આ સર્વ દૃશ્યો જોઈને એડી છે તેને ઈર્ષા થાય છે કે મારે પણ તેમની જે માદા ચિત્તા છે તેવું હન્ટર એટલે કે શિકારી જઈ હોવું જોઈએ હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ એટલે કે તેને એક નાના બચ્ચાને પકડીને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કરે છે then આઈ શેલ ઓનલી સે ઓ માય ડિયર ગો એન્ડ kill a ડીયર ફોર મી એટલે કે ત્યારબાદ છે તે પોતે નક્કી છે રાખીને માત્ર આટલું જ કહીશ કે ચલ ચલ વહલા જા અને મારે માટે એક હરણ મારી આવો આ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધન હી વોઝ પ્લીઝ વિથ ઇન ઇઝ ઓન આઈડિયા એટલે કે તે પોતે છે એ પોતાનું જે જીવન છે તે ખૂબ જ આરામદાયક બની જશે પોતાના આ વિચારથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે તો અહીંયા છે એ આપણે માણસનો સ્વાર્થી સ્વભાવ છે એ જોઈ શકીએ છીએ કે સરસ મજાના બેનાના સુંદર બાળકો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે એડી છે તે વિચારે છે કે આમાંથી છે એક મારી પાસે એક યંગ કપ એટલે કે એક બચ્ચાને ચોરી કરું ત્યારબાદ છે હું ટ્રેન એટલે કે તાલીમ આપું ત્યારબાદ મારે માત્ર એટલું જ કહેવાનું કે જ્યાં મારા વાલા અને મારા માટે એ હરોળ મારી લાવો અને મારી લાઈફ છે તે ખૂબ જ કમ્ફર્ટેબલ કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક આવું તે છે પોતે વિચારે છે હી વોઝ પ્લીઝ વિથ અન આઈડિયા એટલે કે ત્યારબાદ છે તે પોતાના વિચારથી ખૂબ જ ખુશ પ્લીઝ એટલે કે ખુશ થવું પોતાના જે આઈડિયાથી છે એ ખૂબ જ ખુશ થઈ જાય છે ત્યારબાદ આગળ હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન હે ડિસાઇડેડ ડિસાઇડ એટલે કે નક્કી કરવું તો તે નક્કી કરે છે અને ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન ત્યારબાદ છે ફોલો ફોલો એટલે કે પીછો કરવો તો તે બચ્ચાનો પીછો કરીને તેમાંથી એકને ચોરી લેવાનું નક્કી કરે છે સ્ટીલ એટલે કે ચોરી કરવી ચોરવું ફ્રોમ ઇઝ એક્સપિરિયન્સ ઇડ ઇન ન્યૂ ધેડ ચિત્તા નેવર એટેક સ મેન એટલે કે તેના અનુભવના આધારે તેને એવો અનુભવ હોય છે કે ચિત્તો છે તે માણસ ઉપર કદી હુમલો કરતો નથી એટેક એટલે કે હુમલો એક્સપિરિયન્સ એટલે કે અનુભવ તો તેને છે તે અનુભવ છે કે ચિત્તો છે તે કદી માણસ પર હુમલો કરતો નથી એવો તેને છે એ અનુભવથી જાણતો હતો ધેર ફોર ઇટ વોઝ સેફ ટુ સ્કીલ ટીલ સ્ટીલ અ કબ હી ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ એટલે કે તેથી તે બચ્ચું છે તે ચોરી લાવવાનું સલામત હતું સાંજ સુધી છે ચિત્તાનું જે કુટુંબ હોય છે તેની પાછળ છે એ ફરે છે ફોલો એટલે કે તેની પાછળ ફરવું પીછો ફરવો હિ ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટીમ એટલે કે સૂર્યાસ્ત પછી સનસેટ એટલે કે સૂર્યસ્ત સાંજનો સમય ઇવનિંગ તો સૂર્યાસ્ત પછી જે માદા ચિત્તા હોય છે મા તેને પોતાના બચ્ચા છે તેને બશ અહીંયા છે એ જોઈ શકે થીક થીક એટલે કે જાડી બશ તો ઝાડી ઝાંખા હોય છે તો ખૂબ જ એટલે કે જાડા હોય છે તેમાં છે તે પોતે પોતાના જે બચ્ચા હોય છે તેમને ત્યાં છુપાવી દે છે એટલે કે સૂર્યાસ્ત પછી મા છે તે પોતાના બચ્ચાને ગાઢ ગાઢ ઝાડી ઝાંખરા હોય છે તેમાં છુપાવીને ઝરણા તરફ જાય છે તો અહીંયા છે તે આપણે જોઈ શકીએ છીએ કે સ્ટીમ સ્ટીમ એટલે કે ઝરણું ક્વિકલી ધ હન્ટર પિકઅપ ઇઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન્ટુ ધ બશ એટલે કે તરત જ તે ઝડપથી તે જાડીમાં દોડી ગયો અને તેના જે નાનકડા બે બચ્ચા છે તેને જોયા તો અહીંયા છે તે માદા ચિત્તા પોતે પોતાના જે બે બચ્ચા છે તેને જાડી છાંકરામાં છુપાવીને સંતાવીને પોતે ઝરણે છે તે પાણી પીવા માટે જાય છે તે જેવી સ્ટીમ એટલે કે ઝરણા તરફ જાય છે ક્વિકલી તરત જ તે હન્ટર પિકઅપ ઇઝ નેટ એન્ડ સ્પીયર નેટ એટલે કે જાળી અને સ્પીયર સ્પીયર એટલે કે સ્પીયર એટલે કે ભાલો તો તે તે તરત જાડી ચાખરામાં જાય છે અને સ્પીયર એટલે કે નેટ અને જે ભાલો હોય છે તે લઈને અંદર જાય છે શો ટુ ટાઈની કપ્સ ધે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ એટલે કે તે પોતે શો ટુ ટાઇની કપ્સ ટાઈની એટલે કે ખૂબ જ નાના તે પોતે બે નાના બચ્ચાને જુએ છે દે લુક એટ હિમ વિથ હર બ્રાઇટ આઈઝ એટલે કે ચમકતી આંખે તે બંને છે તે એડીની સામું છે એ જુએ છે ધેવે ટુ યંગ ટુ રન અવે એટલે કે તે એટલા બધા નાના હતા કે તે દોડી દોડીને જઈ શકે તે નહીં તો આ જે બચ્ચા છે તે ખૂબ જ નાના હોવાથી દોડી શકતા હતા નહીં એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એટલે કે એડી છે થ્રુ થ્રુ એટલે કે ફેંકું એડી છે તે નેટ નેટ એટલે કે જાળી તો એડી છે તે તેમની ઉપર જાળી છે એ ફેંકે છે એન્ડ ધ કબ્સ વેર કોટ અને જે બચ્ચાઓ છે તે કોટ એટલે કે પકડાઈ જાય છે હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ આહા ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન એટલે કે એડી છે તેમના ઉપર જાળી છે એ પાથરે છે અને બચ્ચાઓ પકડાઈ ગયા તેને તો એક જ બચ્ચાની જરૂર હતી પરંતુ તેણે વિચાર્યું કે આહા એકને બદલે બે ગુલામો હોય તે ખૂબ જ સારું રહે છે અહીંયા છે આપણે મને છે ટુ સ્લેવ સ્લેવ્સ એટલે કે ગુલામ હિટ ડ્રેક ધેમ વિથ એન્ડ હાઇડ ધેમ અન્ડર અ બિગ બાસ્કેટ એટલે કે તેણે બંનેને પોતાની સાથે છે તે ઢસડીને ખસડીને રહી જાય છે અને એક મોટા ટોપલામાં તેને છુપાવી દે છે હાઇડ એટલે કે છુપાવવું તો અહીંયા છે તે ચિત્તા છે તે જણને જાય છે ત્યારબાદ એડી છે તે અંદર આવે છે જે સુંદર બે બચ્ચાઓ હોય છે તેમની સામું જુએ છે ત્યારબાદ એડી છે તેમની ઉપર જાળી છે એ ફેંકે છે બંને બચ્ચાને પકડી લે છે અને બંને બચ્ચા છે તેને પોતાની અંદર જે બિગ બાસ્કેટ હોય છે એટલે કે મોટો ટોપલો હોય છે તેમાંથી મૂકી દે છે ત્યારબાદ આગળ ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ સી ડીડ નોટ ફાઇન્ડ અ ટુ કપ્સ સી લુક ઓલ અરાઉન્ડ એટલે કે થોડી વાર પછી જે માદા ચિત્તા જે મા છે તે પાછી આવે છે તેણે બચ્ચાને જોયા નહીં સી ડીડ નોટ ફાઇન્ડ હર ટુ કપ્સ એટલે કે તેણે પોતાના બચ્ચાને જોયા નહીં સી લુક ઓલ અરાઉન્ડ એટલે કે તે બધી બાજુ છે જુએ છે ચારે બાજુ જુએ છે ફર્સ્ટ ઓફ ઓલ સીડી કેમ એંગ્રી એટલે કે શરૂઆતમાં છો છે પહેલાં તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે ધુઆપુઆ થઈ જાય છે એન્ડ જમ્પ વાય એટલે જમ્પ એટલે કે કૂતક મારો જોરથી છે એ આમ તેમ છે એ કૂદે છે સી સ્નીફ ઓલ અરાઉન્ડ સ્નિફ એટલે કે સૂંઘું સી સ્નીફ ઓલ અરાઉન્ડ એટલે કે તે ચારે બાજુ છે તે સૂંઘે છે બટ એલાસ્ટ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ એટલાસ્ટ પરંતુ છેવટે તે ઉદાસ થઈ જાય છે કારણ કે તેને પોતાના જે લોક પ્રાણપ્રિય જે બચ્ચાઓ છે તેમને શોધી શકતી નથી સી બી કેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇમ સી ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ એટલે કે છેવટે છેલ્લે છે તે પોતે ઉદાસ થઈ જાય છે અને રડવા લાગે છે તે આખી રાત રડી રહી અને રડતી રડતી જે બીજા દિવસ સાંજ સુધી છે એ પોતે રડે છે તો અહીંયા છે તે માદાચિતા છે તે ઝરણે એટલે કે ઝરણાથી પાણી પીને પાછી આવે છે તે પોતે ચારે બધું જુએ છે પરંતુ તેના બચ્ચા મળતા નથી સ્વાભાવિક છે કે એક મા છે તે પોતે ઘરે આવે અને પોતાના બચ્ચા બાળકને જોતી નથી એટલે તેને ગુસ્સો આવી જાય છે અને બચ્ચાની છે તે સ્વાભાવિક ચિંતા થાય છે કારણ કે એક માતા છે તેમનો એક સ્વભાવ હોય છે પોતાના બાળકને ખૂબ જ પ્રાણપ્રિય હોય છે ખૂબ જ વધારે વહાલ પ્રેમ કરતી હોય છે તેવી જ રીતે માણસ હોય કે પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો બધાનો જે પ્રેમ જે માતૃભાવ છે તે સરખો જ હોય છે દાખલા તરીકે આપણે રસ્તા ઉપર જોઈએ છીએ કે ગાય હોય તથા તેનો વાછરડો હોય તો ગાય પોતાના વાછરડાને સાચવતી હોય તે પ્રેમ કરતી હોય છે તેવી જ રીતે કૂતરું હોય તથા કૂતરાના બચ્ચા હોય તો જે તેની માતા હોય છે તે તેના બાળકને ખૂબ જ પ્રેમ કરતી હોય તો પ્રાણીઓ હોય કે માણસ હોય તે માતાનો જે બાળક પ્રત્યેનો પ્રેમ છે તે નિસ્વાર્થ રહેલો હોય છે તેમાં કોઈ પણ ફેરફાર થતો હોતો નથી તેવી જ રીતે અહીંયા છે તે માદા ચિત્તા છે તે પાણી પીને પાછી ફરે છે ત્યારે તેના બચ્ચા છે જે જોઈ શકતી નથી તેથી તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને આમ તેમ છે તે કૂદકા મારે છે સી સ્નીફ ઓલ અરાઉન્ડ એટલે કે તે ચારે બાજુ છે એ સૂંઘે છે તો અહીંયા છે તે આપણે જોઈ શકીએ છીએ કે સ્નીફ સ્નીફ એટલે કે સૂંઘવું તો જે પ્રાણીઓ છે તેમની સૂંઘવાની શક્તિ ખૂબ જ સારી હોય છે તેમાં પણ જે કૂતરા હોય છે તે તેમની સૂંઘવાની શક્તિ ખૂબ જ સારી હોય છે તો આપણે ઘણી બધી જગ્યાએ ડોગ સ્કોર જોઈ શકીએ છીએ કે કોઈ પણ મર્ડર થયું હોય તો પોલીસ છે તે કૂતરાને લાવે છે અને કૂતરું છે તે સૂંઘતું સૂંઘતું પોતે જે છે એ આરોપીને પકડી પાડે છે તો અહીંયા છે તે કૂતરાની તથા ઘણા બધા પ્રાણીઓ હોય છે તેની સૂંઘવાની શક્તિ ખૂબ જ વધારે સારી હોય છે ત્યારબાદ છે તે પોતાના બાળકોને શોધી શક્તિ નથી એટલા માટે તે પોતે શેડ થઈ જાય છે બટ અલાસ અલાસ એટલે કે શેડ અહીંયા છે ને આપણે ઘણી બધી જગ્યાએ ખ્યાલ હોય તો આપણે મેળામાં ગયા હોય તો આપણે કહીએ અરે રે ખૂબ જ સરસ તો અહીંયા છે એક ભાવ દર્શાવેલો છે અલાસ અલાસ એટલે કે ખૂબ જ અત્યંત દુઃખીનો ભાવ રહેલો છે તો ઘણા ઘણા બધા એવા ભાવો દાખલા તરીકે આપણે કોઈ પણ ટ્રોફી હોય તો જીતી ગયા હોય તો આપણે કહીએ હિફી ફૂર રે ત્યારબાદ છે એ આપણે કોઈ પણ મૂવીમાં ગયા હોય તો મૂવીમાં ખૂબ જ સુંદર સરસ મજાનો સીન આવ્યો તો આપણે બૂમ પાડીએ છીએ ઉત્સાહ ઉત્સાહિત થઈને રાડો પાડીએ છીએ તો તે છે તેનો ભાવ રહેલો છે તો અહીંયા છે બટ અલાસ અલાસ છે તે પોતે સેડ એટલે કે દુઃખી ભાવ રહેલો છે તે પોતાના ડિયર બેબીઝ એટલે કે બાળકોને શોધી શકતી નથી એટલે તે પોતે છે એ દુઃખી થઈ જાય છે ત્યારબાદ છે એ રડવાનું ચાલુ કરે છે સિક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ એટલે કે આખી રાત રડે છે ટીલ બીજા દિવસ સાંજ સુધી તે પોતે છે એ રડે છે ત્યારબાદ આગળ સી cried cried dark એન્ડ down on ઓન હર એટલે કે તેના ગાલ ઉપર આંસુના કાળા દાગ પડી ગયા ત્યાં સુધી તે રડવાનું ચાલુ જ રાખે છે ને સી ઓ સ્ટીલ વ્હીપિંગ વ્હીપિંગ એટલે કે ખૂબ જ રડવું તો જે માદાચિત્તા છે તે પોતાના બાળકોને શોધી શકતી નથી એટલા માટે ખૂબ જ રડે છે એટલું બધું રડે છે કે તેના જે ગાલ હોય છે તેના ઉપર તેના જે આંસુના કાળ દાગ છે એ પડી જાય છે તો અહીંયા આપણે નીચેના પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે માદા ચિત્તા છે તેની આઈઝની નીચે એટલે કે આંખો નીચે જે બ્લેક રંગનો જે દાગ પડી ગયો છે તે દાગ છે તે ખૂબ જ રડે છે આખી રાત તથા બીજા દિવસ સાંજ સુધી રડવાના કારણે તેના જે આંસુઓ છે તે આંસુઓથી છે તે બ્લેક સ્પોટ દાગ એક છે એ પડી જાય છે સી ઓો સ્ટીલ વિપિંગ એટલે કે જે ખૂબ જ રડે છે એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ એટલે કે રાત્રે ચિત્તા છે એ ખૂબ જ મોટેથી રડે છે જેથી ગામમાં રહેતા એક ડાહિયા એટલે કે જે માણસ હોય છે જે ખૂબ જ હોશિયાર વાઇઝ એટલે કે ડાહિયો હોંશિયાર હોય છે તે રડવાનો અવાજથી સાંભળી જાય છે ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન એટલે કે જે વૃદ્ધ માણસ હોય છે તે સમજી જાય છે કે શું થયું હશે હી ઇમીડિયેટલી ટૂ કિ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હન્ટ એટલે કે તરત જ છે તે પોતાના હાથમાં એક ડાંગ એટલે કે લાકડી હોય છે તે લે છે અને ઝૂંપડીમાંથી બહાર આવે છે હટ એટલે કે ઝૂંપડી ધીસ ઓલ્ડ મેન શાનો વોઝ વેરી વાઇઝ એટલે કે આ જે વૃદ્ધ માણસ હોય છે શનનો તે ખૂબ જ વાઇઝ વાઇઝ એટલે કે ખૂબ જ હોશિયાર ઇન્ટેલિજન્ટ હી લવ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ એટલે કે શાનો છે એ ખૂબ જ સમજદાર હતો તે પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ કરતો હતો અને પ્રાણીઓ વિશે છે તે બધું જ જાણતો હતો વેન શાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ હી ન્યૂ ધેટ ઇટ વોઝ એડ ઇઝ વીક આઈડિયા એટલે કે શનો જ્યારે છુપાયેલા બચ્ચા હોય છે તેને શોધી શોધી કાઢ્યા ત્યારે તે છે તે સમજી ગયો કે આ દૃષ્ટ એટલે કે નિર્દય નિર્લજ કામ છે તે એડીનું જ હોઈ શકે હી રશ ટુ ધ હર્ટ એન્ડ શાઉટેડ આઈ હેટ યુ એડી એટલે કે તે પોતે છે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે ઈડી ઉપર અને તેની ઝૂપડી દોડીને જાય છે ને રાડ બૂમ પાડે છે કે ઈડી હું તને ધિકારું છું આઈ હેટ યુ એડી એવરીબડી ઓફ અવર ટ્રાઈબ વીલ હેટ યુ બિકોઝ યુ આર અ લેઝી એન્ડ વીક ટુ એટલે કે આપણી જે જમાત એટલે કે આપણી જે જ્ઞાતિ અથવા તો આપણી જે જાતિના દરેક જણ લોકો છે તે તને ધિક્કાર છે કારણ કે તું ખૂબ જ વધારે આવશો તથા દૃષ્ટ છો એટલા માટે અહીંયા છે તે લેઝી એટલે કે આવશો અને વીક વીક એટલે કે દૃષ્ટ બટ યુ આર અ લેઝી હન્ટર વી નો ધેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ એટલે કે આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત સ્ટ્રેન્થ એટલે કે તાકાત સ્કિલ એટલે કે આવડત તો આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવાનો હોય છે બટ યુ આર અ લેઝી હન્ટર પરંતુ તું ખૂબ જ આસુ સ્વીકારી છો યુ આર અ થિફ તું ચોર પણ છો યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રેબ એટલે કે તે આપણી જ્ઞાતિના જે તે આપણી જાતિના જે નિયમો છે તેનો ભંગ કર્યો છે યુ હેવ બ્રોટ ડીસઓનર ટુ ધ વોલ ટ્રેબ એટલે કે તે આખી જે આપણી જ્ઞાતિ છે તેને તે બદનામ કરી છે તો અહીંયા છે આપણે નીચે જોઈ શકીએ છીએ કે જુલુ નામની જે જ્ઞાતિ છે તે લોકો અહીંયા ભેગા થાય છે અને એડી છે તેને ધિક્કારે છે તો સ્વાભાવિક છે કે કોઈ પણ બાળક કોઈ પણ અહીંયા છે તે એડીએ છે ખૂબ જ નબળું કામ કર્યું કે માતા ચિતા તેના બચ્ચાને ચોરીને તેની પાસે છે એ શિકાર કરવાનું કાર્ય છે એ કરે છે જે ખૂબ જ હલકી બાબત છે તેના કારણે શાનો છે તેના ઉપર ગુસ્સો થઈ જાય છે અને કહે છે કે આઈ હેટ યુ એડી એટલે કે એડી હું તને ધિક્કારું છું અને આપણી જ્ઞાતિના તમામ લોકો છે તે તને ધિક્કારે છે કારણ કે તું પોતે છે એ આળસુ અને નબળો હન્ટર એટલે કે શિકારી છો અને આપણે જાણીએ છીએ કે શિકારી છે તેને પોતાની શક્તિ અને આવડત દ્વારા જ શિકાર કરવાનો હોય છે તું ચોર છો તે આપણી જાતિ છે તેને નામ છે તે બદનામ કર્યું છે ત્યારબાદ આગળ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધી હન્ટર ટ્રાઈબ ગોટ ટુ ગેધર એટલે કે દરેક જે શિકારી લોકો જે બધા હોય છે તે લોકો એકઠા થાય છે ઝુલુ ઝૂલુ ટ્રાઇબ એટલે કે ઝૂલુ જાતિના જે લોકો હોય છે તે બધા એકઠા એટલે કે મળે છે ભેગા થાય છે દે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એટલે કે તેમણે એડીને કાયમ માટે પોતાના ગામમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે એટલે કે એડી છે તેને ગામની બહાર છે એ કાઢી નાખે છે ગામમાં રહેવાનું છે તેને પરમિશન આપતા નથી અને એડીને કહે છે કે તો ગામ છોડીને જતો રહે શાયનો ટુક ધ કબ્સ ઓન હિસ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર he show that long weeping of the mother chitta had stained her face forever એટલે કે સન્નો એ છે તે બંને બચ્ચાઓ છે તેને ખભે ઊંચક્યા અને તેમની માં પાસે પહોંચતા કર્યા એટલે કે એની માં પાસે છે તે બંને બચ્ચાને મૂકી આવે છે તેણે જોયું કે લાંબા સમય સુધી રડવાથી જે તેની માંનો ચહેરો છે તેની ઉપર કાયમ માટે કાળા ડાઘ થઈ ગયા હતા તો અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ નીચે કે મધર ચિત્તા છે તે આખી રાત રડવાના કારણે તેના આંસુઓથી તેના જે ગાલ છે તેની ઉપર કાળા દાગ છે એ પડી જાય છે તો આપણે જે ફર્સ્ટ અને લાસ્ટ છે તેમાં જોઈ શકીએ છીએ તો તેમાં છે એ મધર ચિત્તાની બંનેની આંખની નીચે ગાલ ઉપર છે તે ખૂબ જ ડાળા કાળા દાગ છે તે પડી જાય છે આખી રાત રડવાના કારણે ત્યારબાદ છે તે બંને બચ્ચાઓને છે એડી સાનો છે તે પોતે મૂકી આવે છે ત્યાં વચ્ચેના પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે બંને બચ્ચાઓ અને તેની માતા છે તે ભેટી જાય છે ત્યારબાદ છે ફેક્ટ અબાઉટ ચિત્તા એટલે કે ચિત્તા વિશેની હકીકત તો અહીંયા છે તે આપણે ચિત્તા વિશે થોડી માહિતી આપવામાં આવે છે જેથી આપણે ચિત્તાને છે એ વધારે ડિટેલમાં છે એ જાણી શકીએ તો હાઇટ હાઈટ છે હન્ડ્રેડ સીએમસી એટલે કે ચિત્તાની જે હાઈટ છે તે હંડ્રેડ સેન્ટીમીટર હન્ડ્રેડ સેન્ટીમીટર એટલે કે હંડ્રેડ સેન્ટીમીટર એટલે કે એક મીટર તો ચિત્તાની જે હાઈટ હોય છે તે એક મીટરની હોય છે ત્યારબાદ છે વેઇટ વેટ એટલે કે વજન તો તેનો વેઇટ છે તે સિક્સટી ફાઈવ કેજી એટલે કે પાસઠ કિલો તેનું વજન હોય છે વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે તેનો વજન તો જન્મ સમયે ચિત્તાનું વજન હોય છે તે ત્રણસો ગ્રામ હોય છે એજ ઓફ મેચ્યોરિટી એટલે કે પુખ્ત થવાની ઉંમર તો બે વર્ષ એટલે કે બે વર્ષમાં છે તે પોતે પુખ્તો એટલે કે મેચ્યોરથી તે થઈ જાય છે ত্যার বাচ্চা সে আইডেন্টিফিকেশন আইডেন্টিফিকেশন এটখে চিত্ত হেজ অ লাইটর বোডি এন্ড ইটস লেগ আগর দেপডস এটাই চিত্তানু শরীর ছিলাইটর লাইটর এটাই হলকো পগ হয়েছে দীপড়া করতে লাম্বা হয়েছে ইট হেজ আইসোলেটেড ব্লেক স্পোট বে ইজ ধ্যেপড হেজ ক্লস্টর એટલે કે ચિત્તાને છે તે છૂટા છવાયા દાગ હોય છે જ્યારે દીપડાને છે એ દાગના ઝૂમખા એક સાથે હોય છે તો અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ પિક્ચર છે ડાબી બાજુ તેમાં છે તે ચિત્તા છે જેનું બોડી છે તે ખૂબ જ હલકું છે અને બાજુ જોઈ શકીએ તે બ્લેક રાઉન્ડ સોલિડ સ્પોટ એટલે કે છૂટા છવાયા છે તે દાગા હોય છે અને તેના જે બોડી છે તે ખૂબ જ હલકો હોય છે તેની તુલનામાં જે રાઇટ સાઇડ છે તે આપણે જોઈ શકીએ છીએ ચિત્તાનું પીક છે તો અહીંયા નજીક તો આપણે ચિત્તાના પીકમાં જોઈ શકીએ છીએ કે તેના જે દાગ છે તે છૂટા છવાયા હોય છે ત્યારબાદ આગળ હેબિટેટ એટલે કે નિવાસસ્થાન ચિત્તાઝ યુઝઅલી લીવ ઇન લીવ ઇન અ ફોરેસ્ટ ઓપન ફોરેસ્ટ પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા વી હેડ અ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા બટ ધ લાસ્ટ વન વોશ બાય હન્ટર્સ ઇન નાઇન્ટીન ફિફ્ટી એટલે કે ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં ઓપન ફોર એટલે ખુલ્લા જંગલોમાં રહે છે હાલમાં મુખ્યત્વે આફ્રિકામાં છે એ જોવા મળે છે ભારતમાં છે એ ઘણા બધા ચિત્તા હતા પણ ભારતનો છેલ્લા ચિત્તાને છે એ ઓગણીસો પચાસની આસપાસ શિકારીઓ એ ગોળી છે તે મારી અને સ્વીકાર છે કર્યો હતો ત્યારબાદ છે હેબિટ્સ હેબિટ્સ એટલે કે આદતો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધી અર્થ એટલે કે ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ વન હંડ્રેડ કિલોમીટર પર અવર એટલે કે વધારેમાં વધારે કલાકના સો કિલોમીટરની ગતિ છે તે હોઈ શકે બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ પરંતુ આટલી ગતિ છે તે ખૂબ જ થોડા અંતર માટે છે તે જાળવી શકે છે સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ ફિફ્ટીન મીટર્સ એટલે કે આશરે છે તે પંદર કિ આશરે છે તે પચીસ કિલોમીટર લાંબો સુધી તે બધા કૂદકો છે તે મારી શકે છે એક ચિત્તા હોય છે તે પંદરથી પચીસ કિલોમીટર સુધી છે તે કૂદકો છે એ મારી શકે છે It creeps silently behind ધ prey and એન્ડ leaps લિપ્સ અપ ટુ કેચ ઇટ એટલે કે તેનો જે શિકાર હોય છે તે સાચવી રાખતો નથી તે પોતે પોતાનો જે શિકાર છે તેને મારવા માટે શિકારની પાછળ ધીરે ધીરે ચૂપચાપ સરકે છે સાયલેન્ટલી ઇટ ક્રિપ સાયલેન્ટલી બિહાઈન્ડ ધ પ્ર પે એન્ડ લિપ અપ ટુ કેચ ઇટ એટલે કે તે પોતે છે તે પોતાના શિકારને પકડવા માટે તેની પાછળ ચૂપચાપ સરકે છે અને તેને પકડવા ખૂબ જ મોટી છલાંગ છે એ મારે છે It does ડઝ નોટ પ્રિઝર્વ ઇટ this સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ ક્લબ્સ એન્ડ યંગ ચિત્તાઝ એટલે કે તેનો શિકાર કરવો તે સાચવી રાખતા નથી આથી કેટલીકવાર બચ્ચાનું ચિત્તાનું છે તે મોત પણ થાય છે તો ઘણી બધી જગ્યાએ પેપરમાં જોઈ શકીએ છીએ કે ચિત્તા છે તે પોતે કૂવામાં પડી જાય છે ઘણી બધી જગ્યાએ ચિત્તા છે તે ઘાયલ અવસ્થામાં મળે છે તો ચિત્તા છે તે ખૂબ જ વધારે કૂદકા કૂદકા મારે છે પંદરથી પચીસ મિનિટ સુધી કૂદકો છે તે મારી શકે છે તેના કારણે છે પોતે છે એ ઘાયલ થાય છે ઇટ ઇઝ અ સોલિટરી ક્રિચર તો અહીંયા છે તે આપણે મને સોલિટરી સોલિટરી એટલે કે એકલવાયુ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં હોય દાખલા હોય ક્લાસમાં પચાસથી સાઠની સંખ્યા હોય તો અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ અતડા સ્વભાવના હોય તે પોતે છે તે એકલા બેસતા હોય કોની સાથે ફળતા ન હોય તો આપણે કહીએ છીએ કે શું એકલવાયુ ફરે છે તો શું એકલ એકલા એકલા ફરે છે તો અહીંયા છે તે ધીસ ઇઝ અ સોલિટરી ક્રિચર એટલે કે તે પોતે છે એ એકલવાયુ પાણી છે એકલું એવું એટલે કે સમૂહમાં જૂથમાં રહેવું ગમતું ન હોય એકલા જ રહેવું એકલા જ રહેતું હોય તેવું ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ એટલે કે તે પોતે સમૂહમાં રહેતો નથી ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સોન એઝ ધ ક્લબ્સ આર મેચ્યોર એટલે કે બચ્ચા પુખ્ત થતાં જ તેમનું કુટુંબ છે તે વિખાઈ જાય છે અથવા તો કુટુંબ છે તે ભળી ભાંગે છે તેના જે બચ્ચા હોય છે જેમ જેમ મોટા એટલે કે જેમ જેમ મેચોર થાય તેમ તેમ તેનું ફેમિલી છે તે સર્પ એટલે કે અલગ અલગ થતું જાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નીચે પિક્ચરમાં જોઈ શકીએ છીએ તો અહીંયા છે તે ડિફરન્સ બીટવીન ચિત્તા એન્ડ લેપડ એટલે કે ચિત્તા અને દીપડા વચ્ચેનો અહીંયા આપણે આજે જે ભેદ છે તે સમજશું તો ફર્સ્ટ પિક્ચર છે તે આપણે જોઈશું તો તેમાં છે તે નીચે આપણે જોઈ શકીએ છીએ કે બ્લેક સ્પોટ એટલે કે જે દાગ રહે દાગ રહેલા હોય છે તે ખૂબ જ છૂટા છવાયા છે આપણે જોઈ શકીએ ચિત્તાના જે ચિત્તાના બોડી ઉપર જે દાગ છે તે ખૂબ જ છૂટા છવાયા છે તેની જ તુલનામાં જમણી બાજુ છે આપણે જોઈ શકીએ છીએ તે લેપડ એટલે કે દીપડો છે તો તેના જે દાગ છે તે પણ ખૂબ જ મોટા અને ભેગા એટલે કે જોઈન્ટ રહેલા છે તો અહીંયા વચ્ચેના પિક્ચર જોઈ શકીએ છીએ કે પ્રથમ પિક્ચર છે તે દીપડા ચિત્તાનું છે ત્યારબાદ છે તે દીપડાનું છે તો બંનેના જે ફેસ છે તેમાં પણ ઘણો બધો તફાવત રહેલો છે બંનેના બોડી છે તે બોડીમાં જે તેના ઉપર દાગ રહેલા છે તેમાં તફાવત છે આપણને જોવા મળે છે તો આપણે છે તે ચિત્તા તથા દીપડાનો દીપડાનો આપણે ઓળખી શકીએ છીએ કે ચિત્તા છે તેના બોડી ઉપર છે તે દાગ હોય છે તે છૂટા છવાયા હોય છે તેના જ પ્રમાણમાં જ્યારે દીપડો હોય છે તેના જે દાગ હોય છે તે દાગના જે હોય છે તે ઝૂમખામાં રહેલા હોય છે ત્યારબાદ આગળ ડાયટ ડાયટ એટલે કે ખોરાક મીડિયમ સાઇઝ બોક્સ આર ઇટ્સ મેઇન ફૂડ ઇટ ઓલ્સો કેચિસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ એટલે કે મધ્યમ કદના કાળિયાર તથા તેનો મુખ્ય ખોરાક છે તો અહીંયા છે તે કાળિયાર બક એટલે કે કાળિયાર તો કાળિયા છે તે ઘણા બધા વિદ્યાર્થીઓ ખ્યાલ હશે કે આપણા એક્ટર મિસ્ટર સલમાન ખાન છે તેમને કાળિયાનો શિકાર છે તે કર્યો હતો હમ સાથ સાથ હે છે મૂવી છે તેના શૂટિંગ દરમિયાન આપણા જે ખૂબ જ પ્રખ્યાત એવા સલમાન ખાન છે તેમને કાળિયારનો શિકાર છે તે કર્યો હતો તો તે કાળિયારની અહીંયા ચર્ચા છે એ કરવામાં આવી છે કે મધ્યમ કદના કાળિયાર છે તેમનો મુખ્ય ખોરાક છે ઇટ ઓલ્સો કેચિઝ હાયરઝ એન્ડ લાર્જ બર્ડ એટલે કે સસલા અને મોટા પ્રાણીઓ છે પક્ષીઓ છે તેમનો માર તેમનો ખોરાક છે એ મુખ્ય ખોરાક છે લાર્જ બર્ડ એટલે કે મોટા પક્ષીઓ છે તેને પણ મારીને પોતે જ ખાય છે ત્યારબાદ છે કબ્સ કબ્ઝ એટલે કે બચ્ચા ધ ફિમેલ ગીવસ બર્થ ટુ 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 ફોર કબ એટ અ ટાઈમ એટલે કે માદા ચિત્તા એક વખતે એક સાથે બે થી ચાર બચ્ચાને જન્મ આપે છે ધે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર એટલે કે લાંબી રૂપેરી રૂવાટીથી બચ્ચા બહુ જ સુંદર લાગે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બહુ સરસ મજાના સરસ સુંદર ક્યુટ બચ્ચા છે આપણે નીચે પિક્ચરમાં જોઈ શકીએ છીએ પ્રથમ પિક્ચર છે બે ટાઈની નાના નાના ખૂબ જ સરસ મજાના જે બચ્ચા આપણને નજરે ચડે છે ખૂબ જ સરસ નાના નાના ક્યૂટ ક્યુટ લાગે છે ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ હાઈ પીચ વિસલ લાઈક અ બર્ડ એટલે કે પક્ષીઓની માફક તે તીવ્ર એટલે કે લાંબી સિસોટી જેવા અવાજથી મા છે તે પોતાના બચ્ચાને છે એ બોલાવે છે તો અહીંયા પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે વચ્ચેનો પિક્ચર તેમાં એક માદાચિત્તા તથા તેનું બાળક બચ્ચું છે રહેલું છે જે બચ્ચું છે એ ખૂબ જ સુંદર લાગે છે ત્યારબાદ લાસ્ટ બાજુના પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે ચિત્તા અને તેનું બચ્ચું છે જે બેઠા છે તો તે જે બચ્ચા હોય છે તે ખૂબ જ સુંદર હોય છે અને માતા ચિતા થઈ પોતે એક સાથે બેથી ચાર બચ્ચાને જન્મ આપી શકે છે તેના જે બચ્ચા હોય છે તેમની રૂવાટી ખૂબ જ સિલ્વર કલરની હોય છે અને માતા છે તેમને એમને ખૂબ જ હાઈ વ્હીસ એટલે કે ખૂબ જ તીવ્ર સિસોટીથી પોતે છે એના બાળકોને બોલાવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો યુનિટ વન જેનું નામ છે ચિત્તા ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ તે અહીં પૂર્ણ થાય છે ખૂબ જ સરસ સુંદર મજાનો યુનિટ છે જેમાં ચિત્તા વિશેના તથ્યો તથા માણસનો જે સ્વાર્થી સ્વભાવ છે તે આપણે જોઈ શકીએ છીએ કે માણસ છે તે ક્યાં હદ સુધી છે તે પ્રાણીઓને નુકસાન છે તે પહોંચાડી શકે છે પોતાના સ્વાર્થી નિજી સ્વાર્થ ખાતર માણસ છે તે શું શું કરી શકે તેની અહીંયા આપણને શીખ મળે છે અને આપણને એ પણ અહીંયા જોવા મળે છે કે મા દરેક જે માતા હોય છે એટલા માટે આપણે ગુજરાતી ભાષામાં કહેવાય છે મા તેમાં બીજા બધા વગડાના વા એટલે કે માતા હોય છે તેનો પ્રેમ છે ખૂબ જ અલગ જ હોય છે તો અહીંયા છે તે મા હોય તો પ્રાણીઓમાં કે મનુષ્યમાં માં હોય તેનું સ્થાન છે તે કોઈ લઈ શકતું નથી તે જે પોતાના બચ્ચાને ખૂબ જ વધારે પ્રેમ છે એ કરતી હોય છે અહીંયા પણ છે આપણે જોઈ શકીએ છીએ કે ચિત્તા છે તેને પોતાના બચ્ચા મળતા નથી તેના કારણે જે ખૂબ જ રડે છે અને એટલું બધું રડે છે કે પોતાના જે બચ્ચા હોય છે તે જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી તે પોતે રડે છે અને પોતાના ગાલ ઉપર છે તે દાગ છે એ પડી જાય છે તે દાગના કારણે જ અહીંયા આપણે યુનિટનો ટાઇટલ છે ચિત્તા ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠ તમારા મિત્રો તથા તમારા રિલેટિવ હોય તેને શેર કરી શકો છો તથા સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ ફોર વોચિંગ